બેસીને ભણવાની ખૂબ જ મજા આવતી હશે નહીં. આજે આપણે ફરી મળ્યા બરાબર ને. આગળના વિડીયોમાં પ્રિયંકા ટીચરે તમને સારી રીતે બજારમાં થતું કેરીનું પરિવહન જે મોટા વાહનો દ્વારા કરવામાં આવે છે તેના વિશે સારી એવી સમજ આપી છે બરાબર. તો મિત્રો, બજારમાં કેરી તો આવી ગઈ છે, તો ચાલો આજે આપણે એ કેરીની ખરીદી કરવા માટે જઈએ. જવું છે ને દરેક જણે, ખાવી છે ને કેરી, તો ચાલો આપણે જઈએ કેરીની ખરીદી કરવા માટે. સૌજીભાઈ ટોટાપુરી 40 રૂપિયે કિગા, મહિપતભાઈ હાપુસ કેરી 60 રૂપિયા કિગા, મધુબેન કેસર કેરી 150 રૂપિયા કિગા, રાજારામભાઈ લંગડો કેરી 50 રૂપિયા કિગા અને જયદીપસિંહભાઈ કેસર કેરી 1200 રૂપિયા 8 કિગા. એનો મતલબ એ કે જયદીપસિંહભાઈ છૂટક કેરી વેચતા નથી, એ 8 કેજીના બોક્સ લાવ્યા છે બરાબર. તો પહેલો આપણો દાખલો જોઈએ તો જયદીપસિંહે પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિગાના ભાવે વેચી. આપણને જે આ ભાવ આપ્યો છે તે 8 કિગા કેરીનો આપ્યો છે, તો આપણે 1 કિગા કેરીનો ભાવ શોધવાનો છે બરાબર ને. તો આપણે જોઈએ કે 8 કિગા કેરીનો ભાવ બરાબર 1200 રૂપિયા, તો 1 કિગા કેરીનો ભાવ બરાબર કેટલો. હવે આ 1 કિગા અને 1200 રૂપિયાનો ગુણાકાર થશે અને 8 જે છે એટલે કે છેદમાં એટલે કે ભાગાકારમાં જશે બરાબર. 1 કિગા ગુણ્યા 1200 રૂપિયા અને છેદમાં 8 કિગા. હવે 1200 અને 8 એ છેદમાં છે એટલે ભાગાકાર થશે 1200 ભાગ્યા 8. પણ આપણે ડાયરેક્ટ ભાગાકાર કરીએ, 15 8 120 અને આ 0 એટલે કેટલા આવશે 150 રૂપિયા. જો તમને આ ડાયરેક્ટ છેદ ઉડાડતા નહીં ફાવે તો તમારે આ રીતે ભાગાકાર કરવાનો. પડી ગઈ સમજ? હવે જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિગા વેચી હશે? 150 રૂપિયાની 1 કિગા કેરી હશે. પડી ગઈ સમજ? તેને આજે 10 કિગા કેસર કેરી વેચી છે, તેને તેના માટે કેટલા રૂપિયા મળશે? હવે આપણે શું શોધવાનું છે કે મધુબેને 10 કિગા કેસર કેરી વેચી છે તો એમને કેટલા રૂપિયા મળ્યા હશે. તો હવે મધુબેન શું કહે છે, કેસર કેરી વેચે છે બરાબર, અને 1 કિગા કેસર કેરીનો ભાવ કેટલો છે? 150 રૂપિયા. તો એમણે કેટલી કેરી વેચી છે? 10 કિગા. તો આપણે પદ માંડીએ કે 1 કિગા કેસર કેરીનો ભાવ બરાબર 150 રૂપિયા, તો મધુબેને કેટલા કિગા કેરી વેચી છે? 10 કિગા. તો 10 કિગા કેસર કેરીનો ભાવ બરાબર કેટલો? હવે જે આ 110 કિગા અને 150 રૂપિયાનો શું થશે? ગુણાકાર, અને આ 1 કિગા છેદમાં જશે બરાબર. 10 કિગા ગુણ્યા 150 રૂપિયા અને છેદમાં 1 કિગા. હવે 150 ગુણ્યા 10, તો 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 અને 1 સાથે ગુણીએ તો જે સંખ્યા હોય તે, તો 15 એકા 15 અને કેટલા 0 છે? 1 આ 0 અને આ બીજો 0, તો અહીંયા 2 0 મૂકી દેશો એટલે કેટલા થયા? 1500 રૂપિયા. તો મધુબેનને 10 કિગા કેરી વેચવાના કેટલા રૂપિયા મળ્યા હશે? 1500 રૂપિયા મળ્યા હશે. આગળ જોઈએ, મહિપતભાઈએ 6 કિગા હાફૂસ કેરી વેચી છે, સૌજીભાઈએ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાય છે? સૌજીભાઈએ કેટલા કિગા ટોટા કેરી વેચી હશે? હવે મહિપતભાઈ જે છે તે હાફૂસ કેરી વેચે છે 60 રૂપિયા કિલો, અને સૌજીભાઈ જે છે તે ટોટાપુરી કેરી વેચે છે 40 રૂપિયા કેજી. તો સૌજીભાઈએ કેટલા કિગા કેરી વેચવી પડે તો એ મહિપતભાઈ જેટલા પૈસા કમાય?
તો પહેલા આપણે એ જોઈએ કે મહીપત ભાઈ કે 6 કિગ્રા કેરી વેચે છે તો એમને કેટલા પૈસા મળે છે. પહેલા જોઈએ મહીપત ભાઈ. હવે 1 કિગ્રા શું વેચે છે? હાફૂસ કેરી, બરાબર ને? તો 1 કિગ્રા હાફૂસ કેરી નો ભાવ બરાબર 60 રૂપિયા. તો કેટલા કિગ્રા કેરી વેચે છે? 6. તો 6 કિગ્રા હાફૂસ કેરી નો ભાવ બરાબર કેટલો? હવે તમને ગુણાકાર કરતા તો આવડી જ ગયો હશે. આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર. બરાબર 6 કિગ્રા ગુણ્યા 60 રૂપિયા છેદમાં 1. હવે આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીશું. 6 6 36 અને આ 1 0 એટલે કેટલા મળશે? 360 રૂપિયા. તો મહીપતભાઈ ને 6 કિગ્રા કેસર કેરી વેચવાના કેટલા મળે છે? 360 રૂપિયા. હવે આપણે જોઈએ સવજીભાઈ. તો સવજીભાઈ કેમ કિગ્રા કેરી વેચે છે? 40 રૂપિયા કિગ્રા કેરી, બરાબર ને? તો 40 રૂપિયાની કેરી બરાબર 1 કિગ્રા. તો 360 રૂપિયાની કેરી બરાબર કેટલી? કારણ કે આપણે શું કરવાનું છે કે બંને જણ એક સરખા જ રૂપિયા કમાય છે, એક સરખા જ બંનેને પૈસા મળે છે. એટલે મહીપતભાઈ 360 રૂપિયા કમાય છે એટલે આપણે અહીંયા આગળ શું લખ્યું? 360 રૂપિયાની કેરી કેટલી? બરાબર 360 રૂપિયા ગુણ્યા 1 કિગ્રા છેદમાં 40 રૂપિયા, બરાબર. તો હવે શું થશે? ભાગાકાર 360 ભાગ્યા 40. જો આ રીતે નહીં કરવું હોય તો આપણે ડાયરેક્ટ છેદ ઉડાડશું. આ 0 ઉડી જાય, આ 0 ઉડી જાય અને 4 9 36 એટલે કેટલા આવશે? 9 કિગ્રા. તો સૌજીભાઈ ને કેટલા કિગ્રા કેરી વેચવી પડે? 9 કિગ્રા. સૌજીભાઈ 9 કિગ્રા કેરી વેચશે ત્યારે તેમને 360 રૂપિયા મળશે. એટલે મહીપતભાઈ 6 કિગ્રા કેરી વેચે, હાફૂસ કેરી વેચે છે અને સૌજીભાઈ 9 કિગ્રા ટોટાપૂરી કેરી વેચે તો બંનેને એક સરખા રૂપિયા મળશે. ચાલો હવે આગળ જોઈએ. રાજ પાસે 100 રૂપિયા છે, તેણે 1/4 ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી, બાકીના 3/4 ભાગના રૂપિયાની કેસર કેરી ખરીદી. તો આપણો પહેલો દાખલો છે, તેણે કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી હશે? હવે રાજ પાસે કેટલા રૂપિયા છે? 100 રૂપિયા છે. તેણે 1/4 ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી. હવે આપણે અહીંયા શું શોધવાનું છે? કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી હશે? તો એની પાસે કેટલા રૂપિયા છે? 100, અને 100 નો 1/4 ભાગ બરાબર. એટલે આપણે જોઈએ કે 100 રૂપિયાનો 1/4 ભાગ બરાબર 100 ગુણ્યા 1/4. હવે 4, આપણે 100 ને કેટલા વડે ભાગીએ તો 4 આવે? ખબર છે કોઈને? તો કેટલા આવશે? 25 6 100. એટલે 100 રૂપિયાનો 1/4 ભાગ કયો થયો? 25 રૂપિયા, બરાબર. તો શું શોધવાનું છે આપણે? કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી હશે? હવે લંગડો કેરીનો ભાવ શું છે? 50 રૂપિયા. તો હવે આપણે જોઈએ કે હવે 50 રૂપિયાની લંગડો કેરી બરાબર 1 કેજી. તો 25 રૂપિયાની કેટલી? બરાબર. તો 25 રૂપિયા ગુણ્યા 1 કિગ્રા છેદમાં 50 રૂપિયા. હવે 25 2
पचास बचा के ऊपर एक अने नीचे बे एटले के एक दुत्यांश के जी। हवे आपने खबर छे एक दुत्यांश एटले के अर्धो एटले राजे ते चौथा भागना रुपया खर्ची लंगड़ो केरी अर्धो के जी लंगड़ो लेके अर्धो कीगा लंगड़ो केरी खरीदी हसे तेने केटला कीगा केसर केरी खरीदी। हवे शु कहे छे बाकी ना त्रण चतुर्थांश भाग रुपयानी केसर केरी खरीदी बराबर। हवे एनी पासे 100 रुपया हता केटला रुपया हता 100 रुपया 100 रुपया माथी तेने 25 रुपयानी शु करी केसर केरी खरीदी बराबर। तो आपरे 100 रुपयानो कयो भाग त्रण चतुर्थांश भाग तो 100 रुपयानो त्रण चतुर्थांश भाग बराबर 100 गुणिया त्रण चतुर्थांश। तो आपरे आगर जोयु के 25 चौक 100 बचा के 25 गुणिया 3 बराबर 75 रुपया એટલે 100 રૂપિયાનો 3/4 ભાગ એટલે 75 રૂપિયા। હવે કેસર કેરીનો ભાવ કેટલો છે 150 રૂપિયા। તો હવે 150 રૂપિયાની કેસર કેરી બરાબર 1 કેજી તો કેટલા રૂપિયા છે 75 तो 75 रुपयानी केसर केरी बराबर केटली परिसु चौकड़ी गुणाकार 75 नो 1 केजी अने 150 आवशे छेदमा एटले के भागाकारमा बराबर 75 रुपया गुणिया 1 केजी छेदमा 150 रुपया। हवे 75 दू 150 ઉપર કેટલા વૈચા 1 અને નીચે 2 એટલે 1 દુત્યાંશ કેજી અથવા તો કિગ્રા। હવે અડધો એ 1 દુત્યાંશ એટલે કે અડધો અડધો કિગ્રા। ફરી ગઈ સમજ કે રાજ પાસે કેટલા રૂપિયા હતા 100 રૂપિયા તો એને કેટલા કિગ્રા કેસર કેરી ખરીદી હશે અડધો કિગ્રા કેસર કેરી ખરીદી હશે અને લંગડો કેરી પણ કેટલી ખરીદી હશે અડધો કિગ્રા લંગડો કેરી ખરીદી હશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે HW ટાઈમ। આજે મેં હોમવર્ક આપ્યું છે એ તમારે તમારી નોટબુકમાં ગણવાનું રહેશે જ। બાય મિત્રો ફરી મળીશું ત્યાં સુધી ઘરમાં રહો સુરક્ષિત રહો ટેક કેર।